નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 12 સામાન્ય પ્રશ્નો વિશે શીખીશું. તો જોઈએ, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્નો આપ્યા છે, નીચે 4 એના ઓપ્શન છે. સાચો જે જવાબ હોય એ ઓપ્શન આપણે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, હોકીની રમતમાં કેટલા અમ્પાયર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું આવશે, 2, 3, 4 કે 1? તો આવશે 2 અમ્પાયર. તો એનો ઓપ્શન છે એ, આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણે કઈ નગરી વસાવી હતી? તો વિદ્યાર્થી મિત્રો, કઈ નગરી વસાવી હતી, ગોકુળ, દ્વારકા, મથુરા કે વૃંદાવન? તો શું આવશે, દ્વારકા. તો એનો ઓપ્શન છે બી. તો આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. ત્રીજો પ્રશ્ન, ખજુરાહો પ્રવાસધામ કયા રાજ્યમાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા રાજ્યમાં આવેલું છે, મધ્યપ્રદેશ. તો એનો ઓપ્શન છે ડી, આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. ચોથો પ્રશ્ન, ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો, શું આવશે જવાબમાં, કર્ણદેવ વાઘેલા. એનો ઓપ્શન છે સી, આપણે લખીશું બોક્સમાં ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, 4%, 13%, 0.04 કે 78? તો શું આવશે, 0.04%. તો એનો ઓપ્શન છે સી, આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન. છઠ્ઠો પ્રશ્ન, ઠંડા પીણામાંથી કયો વાયુ પસાર કરવામાં આવે છે? તો કયો વાયુ, કાર્બન ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ? તો કયો વાયુ આવે છે વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ. તો એનો ઓપ્શન છે બી, આપણે બોક્સમાં લખીશું બી ઓપ્શન. સાતમો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનિટેડ નેશનલ, તો એનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? તો પેરિસ, ટોક્યો, વોશિંગ્ટન કે ન્યુયોર્ક? તો આવશે ન્યુયોર્કમાં. તો એનો ઓપ્શન છે ડી, આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. આઠમો પ્રશ્ન, ભારત સરકારે પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણની પ્રવૃત્તિ માટે નીચેનામાંથી કઈ ક્લબની સ્થાપના કરી છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, કયો ક્લબ, ઇકો ક્લબની સ્થાપના કરી છે? તો એનો ઓપ્શન છે બી, આપણે લખીશું બોક્સમાં બી ઓપ્શન. નવમો પ્રશ્ન, ગુજરાતમાં થતા ગાંડા બાવનનું મૂળ વતન કયું છે? તો કયું છે મૂળ વતન, દક્ષિણ અમેરિકા. એનો ઓપ્શન છે ડી, તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. દસમો પ્રશ્ન, નીચેનામાંથી સૂર્યનો પર્યાય કયો છે? તો અંશુમાન, રવિમાન, રહેમાન કે કર્માન? તો વિદ્યાર્થી મિત્રો, આવશે અંશુમાન. તો એનો ઓપ્શન છે એ, આપણે લખીશું બોક્સમાં એ ઓપ્શન. અગિયારમો પ્રશ્ન, ચાણક્યનું બીજું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો, શું હતું, વિષ્ણુગુપ્ત. તો એનો ઓપ્શન છે સી, આપણે લખીશું બોક્સમાં સી ઓપ્શન. બારમો પ્રશ્ન, પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 1 આંટો પૂરો કરે છે, તેને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય એને, પરિભ્રમણ ગતિ. તો એનો ઓપ્શન છે એ, આપણે લખીશું બોક્સમાં એ ઓપ્શન. તેરમો પ્રશ્ન, ગુજરાતના કયા ચિત્રકાર કલાગુરુ કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કયા ચિત્રકાર, તો રવિશંકર રાવળ આવે. તો એનો ઓપ્શન છે બી, આપણે લખીશું બોક્સમાં બી ઓપ્શન. ચૌદમો પ્રશ્ન, નીચેનામાંનું કયું સ્થળ 7 નદીઓનું સંગમ સ્થાન કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કયું સ્થળ કહેવાય છે 7 નદીઓનું સંગમ સ્થાન, વૌઠા. અને કયો જિલ્લો આવશે, તો અમદાવાદ જિલ્લો. તો એ ઓપ્શન છે સી, આપણે લખીશું બોક્સમાં સી ઓપ્શન. પંદરમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કાવ્ય પંક્તિ કવિ વીર નર્મદની છે? તો કઈ છે વિદ્યાર્થી મિત્રો, 4માંથી, જય જય ગરવી ગુજરાત. તો એનો ઓપ્શન છે સી, આપણે લખીશું બોક્સમાં સી ઓપ્શન.
સોળમો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રાણી પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે? તો હમિંગબર્ડ, કાકા કૌવા, કાળીઓ કોશી કે ચામાચીડિયું? તો કયું પ્રાણી આવે ચામાચીડિયું? તો એનો ઓપ્શન છે ડી. તો આપણે બોક્સમાં લખીશું ડી ઓપ્શન. સત્તરમો પ્રશ્ન, કિશોર 20 મીટર ઉત્તરમાં ચાલે છે, ત્યાંથી તે ડાબી બાજુ વળી 50 મીટર ચાલે છે, ત્યાંથી તે ફરીથી ડાબી બાજુ વળી 20 મીટર ચાલે છે, ત્યાંથી ફરીથી જમણી બાજુ 30 મીટર ચાલે છે, તો તે મૂળ સ્થાનથી કેટલા મીટર દૂર હશે? તો કેટલા મીટર દૂર હશે વિદ્યાર્થી મિત્રો? 80 મીટર. તો એનો ઓપ્શન છે બી. આપણે લખીશું બોક્સમાં બી ઓપ્શન. અઢારમો પ્રશ્ન, ગુજરાત સરકારની કઈ યોજના દ્વારા ગામડાને 24 કલાક વીજળી મળતી થઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, કઈ યોજના દ્વારા? જ્યોતિ ગ્રામ યોજના દ્વારા. તો એનો ઓપ્શન છે બી. તો આપણે લખીશું બોક્સમાં બી ઓપ્શન. ઓગણીસ, બ્રિટિશ હકુમતે ગાંધીજીને કયા ખિતાબ વડે નવાજ્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, કયા ખિતાબ વડે? તો એમાં જવાબ આવશે કેજરે હિંદ. તેનો ઓપ્શન છે એ. તો આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન. વીસમો પ્રશ્ન, વિટામિન સીનું બીજું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. તો એનો ઓપ્શન છે ડી. આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 12 પૂરો થયો. તો તમારે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં 1 થી 20 પ્રશ્નો છે આ પાઠ 12ના, એ લખવાના અને તેના સાચા જવાબ લખવાના છે. તો તમે સારા અક્ષરે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક લખજો. તો અહીંયા આપણો પાઠ 12 પૂરો થયો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.